તો હેલો વ્યુઅર્સ, તમારું સ્વાગત છે પાછી આપણી આ YouTube ની ચેનલ માં. અને ઘણા સમય પછીના વ્લોગમાં તો અત્યારે તો સાતમ આઠમ ચાલી રહી છે એટલે બધાને હેપી જન્માષ્ટમી અને હેપી સાતમ આઠમ. ધ્યાનથી રમજો બધા. અને આજે જવાનું છે આપણે સોમનાથ, એટલે વ્લોગ શૂટ કર્યો છે અને એ 5:30 નીકળવાનું હતું અને 5:30 માં 5 મિનિટની જ વાર છે તો ફટાફટ આપણે હજી ગોપ્રોના માઉન્ટ લેવાના છે તે પેક કરીને નીકળીએ. આપણે આવી ગયા આપણા બીજા રૂમે. તો ઝડપથી આપણે ગોપ્રોનો સામાન પેક કરીએ અને નીકળીએ. આ ટ્રીપ આપણે ફોરવ્હીલમાં આવવાની છે, નથી બાઇક લઈને જ જવાનું. ફોરવ્હીલમાં 3 થી 4 ફોરવ્હીલ છે અને બધા આખા ફ્રેન્ડ સર્કલની કાર છે. તો સીધું હવે ફોરવ્હીલમાં મળશી આપણે. એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ. થોડીક વારમાં નીકળશે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે સોમનાથ. અને સવારના નીકળ્યા હતા 6 વાગ્યા આજુબાજુ, અત્યારે 8 થયા છે અને પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. કાર લગાડી દીધી છે અને હવે દર્શન કરવા જશે ત્યાં. કેમેરા તો એલાઉડ નથી એટલે ગાડીમાં જ બધું રાખીને જવું જોઈએ.
પણ નોટી કેવડો આ વિડિયો માં આવશો ફાઈનલી દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ પાછા ચોપાટી તરફ. પાછા કારે આવ્યા હતા, પર્સ ને એવા લેવાના હતા એટલે રોંગ થઈ ગયા. પેલી સાઈડ છે પાર્કિંગ અને ત્યાંથી ચાલીને જવું પડશે. અને રિક્ષા પણ મળી જશે, તમે રિક્ષામાં પણ જઈ શકશો. અત્યારે જાય છે તે ચોપાટી તરફ અને આપણો પણ કંઈક નકશો હુલિયો બદલી ગયો છે. તો આ ચોપાટી તરફ જવાનો છે, અમને પણ અત્યારે ખબર પડી. અચ્છા, મંદિરની પાછળની બજાર અને આ મીતભાઈ આગળ હાલે, પાછળ હાલો નકર પછી આવશો પાછા. ફાઇનલી ઇંતજાર ખતમ થયો અને આવી ગયા છીએ બીચ ઉપર સોમનાથના. આ આખી ચોપાટી છે. આ છે આખી બીચ ઉપરની બજાર. ફાઇનલી બીચ આવી ગયો. હા, અહીંયા બેઠા મિતલા, આપણો નવો ગ્રુપનો મેમ્બર છે ભાઈ ભાઈ સિમ્બા. વિશાળો ગોટતો હતો ત્યાં જીમ્બુ. હા સિમ્બા, શાંતિ શાંતિ. ફાઇનલી બીચ ઇઝ કમ. હા, છે આખો સોમનાથનો બીચ. અને આજે વાતાવરણે પણ સાથ દીધો, કારણ કે આજે તડકો જરા પણ નથી. આજે થોડુંક છૂટું છૂટું છાટા જેવું વાતાવરણ છે. હવે જોઈએ, પગ બોલાવવા જઈએ છીએ. હાલ જેની લાલ. હા ભાઈ, બેસવાના છે અત્યારે ઘોડા ઉપર. જોતો શ્લોક. હા ભાઈ, હાલ 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 પકડી રાખ. જીતુ કાકા નું કહેવાનું છે કે અહીંયા સુધી પાણી આવી જાય. આવી જાય તો પાણી આ ઊભા ત્યાં સુધી જ આવે છે. એ જોવાનું છે કે પાણી આવે કે નહીં. ઓલી સાઈડ આવી જાય, આ સાઈડ નથી આવતું.
વાં સુધી તો બધા બચ્ચા લોકો લખે છે પણ ત્યાં સુધી તો પાણી આવી જાય છે. હવે જોવાનું અહીંયા સુધી આવે છે કે નહીં. બસ બસ ભૂરા ને ભૂરા ને કલર વાળો કલર વાળો એ ગયો ગયો. ઓ ભાઈ જરીક રહી ગયું જરીક રહી ગયું. જરીક રહી ગયું પણ હવે પહોંચી જા. ભાઈ લોક ફોટા પડવે છે. હાલો પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ. ઢાળ વધી જાય છે પાણી નથી જો. એ રામ લખે છે રામ. ઓ આ કેમાં લખ્યું તે આ મિશન ફેલ થઈ છો. હજી એક આશાનું કિરણ જાગ્યું છે. આ પહોંચવું જોઈએ પહોંચવું જોઈએ. હાલો કેવલા થોડીક વાર બે શ્રાવણ મહિનો હે ને ભાઈ. થોડીક વાર બેસી જઈએ. બધા લોકો બચીને બેઠા હતા પણ છેલ્લે લહેર આવી પલરી ગયા. સિમ્બા સિમ્બા અત્યારે આવી ગયા છીએ ગીરમાં. તો ટ્રાફિક ફૂલ હતો એટલા માટે રસ્તાનો કંઈ વ્લોગ થયો નહીં. અને આવી ગયા છીએ જમવા કંઈક રુદ્રેશ્વર ડાઇનિંગ હોલ છે ત્યાં. અને 12 વાગે નીકળ્યા હતા અને અત્યારે ટાઈમ થયો છે 1:08. ત્યાં લગભગ ગીર ઓલમોસ્ટ આખું ફૂલ છે. બધા રિસોર્ટ ફૂલ છે. અને સોમનાથમાં ફેર્યા. અને સોમનાથનું જે અત્યારનું મેઇન મંદિર છે તે અત્યારનું નવું છે. એક જૂનું મંદિર પણ છે તે મને પણ આજે ખબર પડી. તો પાછા જાશી ત્યારે એકવાર પાછો વ્લોગ કરશી ત્યાંનો જૂના મંદિરનો. તો મળીએ પેટ પૂજા કરીને.
પતું હું આમે જો હસતો પણ હવે આવી ગયા છે જૂનાગઢ અને સ્ટોપ લીધો છે આ છે આપણી ફંટી ઠંડી કરવા રાખી છે કા બાપા વાતાવરણ કંઈક પણ આવું છે બસ થોડીક વાર પછી નીકળશે ને પાછા સીધા ધોરાજી 3 hours later તો ફાઇનલી હવે આપણે ઘરે આવી જ ગયા છીએ આવી તો 5:30 વાગે ગયા હતા પણ વચમાં બહાર જવું પડ્યું એટલે વ્લોગ કંઈ શૂટ નહોતો થયો અને અત્યારે 7:30-8 જેવું થવા આવ્યું છે અને બસ મેં કીધું વ્લોગનું એન્ડિંગ બાકી છે તો એન્ડિંગ કરી દઈએ તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ટિલ ધેન ગુડ બાય સ્ટે સેફ રાઇટ સેફ બૂમ બૂમ બૂમ